Welcome to RS online class. Myself Rekha Patel from Sri Tejal Janata Vidyalay Thar. Today we will discuss about English 11th standard supplementary reader. Read 1. Think pink, think flamingo. Exercise of 3 paragraphs. Hi friends. This is supplementary reader. Unit 1, read 1. Think pink, think flamingo. थिंक એટલે વિચારવું, ગુલાબી વિચારો, થિંક ફ્લેમિંગો, ફ્લેમિંગો વિશે વિચારો, બરાબર. આ સપ્લિમેન્ટરી રીડિંગમાંથી આપણને એક પેરેગ્રાફ પૂછાય છે, જેની નીચે પ્રશ્નો આપેલા હોય, એ પ્રશ્નો આપણે પેરેગ્રાફમાંથી શોધીને એના આન્સર લખવાના હોય છે. જે તમારો એકમ કસોટી 2 યુનિટ ટેસ્ટ 2 પૂછાવાનું છે, એની અંદર પણ આ પૂછાઈ શકે છે. તો ડાયરેક્ટ આપણે ચલો એની એક્સરસાઇઝ જ કરીએ કે કેવી રીતે પૂછાય છે. First passage. The animal of the forest arrange a dance party. કે જંગલના જે પ્રાણીઓ છે એ બધાએ એક ડાન્સ પાર્ટીનું આયોજન કર્યું. એન્ડ એવરીબડી વોઝ વેઇટિંગ ફોર ધેટ મોમેન્ટ. દરેક પ્રાણી આના આ ક્ષણ માટે બહુ ઉત્સુક હતી, રાહ જોઈ રહી હતી. એન્ડ ઓલ ધ એનિમલ્સ હેડ એ ન્યૂ ડ્રેસ, બટ ધ ફ્લેમિંગોઝ વિચ એટ ધેટ ટાઈમ વેર ઓલ વાઇટ ડીડન્ટ હેવ એનીથિંગ ટુ વિયર. દરેક પ્રાણી પાસે નવો ડ્રેસ હતો, પણ ફ્લેમિંગો બિચારા વિચ એટ ધેટ ટાઈમ તે સમયે તો તેઓ વ્હાઇટ હતા, સફેદ હતા, અને એમની પાસે પહેરવાનું બીજું કંઈ હતું નહીં. ધે ફેલ્ટ અગલી એન્ડ રેડિક્યુલસ. તે કદરૂપા દેખાતા હતા અને હાસ્યાસ્પદ લાગતા હતા. એન્ડ ધે ડીડન્ટ લાઈક એની શૂટ. એમને બીજો કોઈ શૂટ ડ્રેસ કપડાં પણ ગમતા નહોતા. ડેસ્પરેટ, ચિંતા કરતા, દે વેન્ટ ટુ ધ ઓલ્સ હાઉસ હુ વોઝ ધ મોસ્ટ પ્રેસ્ટિજિયસ ડ્રેસ મેકર ઓફ ધ ફોરેસ્ટ. એ ક્યાં ગયા? ઓલના ઘરે ગયા, ઘુવડના ઘરે ગયા. એ કોણ હતું? તો એ જંગલના જે પ્રાણીઓ હતા એના એ લોકોના ડ્રેસ બનાવવાવાળો પ્રખ્યાત વ્યક્તિ હતો. પ્રેસ્ટિજિયસ એટલે કે સારી પોસ્ટ ધરાવતો વ્યક્તિ હતો, સૌથી શ્રેષ્ઠ હતો. She designed for them a pair of striped white and black trousers. એણે તો સરસ મજાની મોસ્ટ પ્રેસ્ટિજિયસ ડ્રેસ મેકર હતો એટલે એણે સરસ મજાની પેર બનાવી. સ્ટ્રીપ્ડ વ્હાઇટ એન્ડ બ્લેક ટ્રાઉઝર એટલે સ્ટ્રીપ એટલે પટ્ટાવાળું, બ્લેક એન્ડ વ્હાઇટ પટ્ટાવાળું ટ્રાઉઝર બનાવ્યું. ધીઝ વર ધ મોસ્ટ માર્વેલસ શૂઝ. અને સુંદર હતું આ, એકદમ અદ્ભુત શૂટ હતો. ધેટ અ ફ્લેમિંગો હેડ એવર વોર્ન. કેવો શૂટ હતો કે જે ફ્લેમિંગોએ આજ સુધી ક્યારે પહેર્યું જ નહોતું. નાઉ ધે કુડ ગો ટુ ધ પાર્ટી. હવે તે પાર્ટીમાં જઈ શકતા હતા કારણ કે એમની પાસે સરસ મજાનો શૂટ હતો. વેન ધ ડે કેમ એવરીબડી વોઝ વેરી હેપી. જ્યારે દિવસ આવ્યો ડાન્સ પાર્ટીનો ત્યારે બધા બહુ જ ખુશ હતા. બટ ધ સ્નેક્સ વેર વેરી વરીડ અબાઉટ ધ ફ્લેમિંગો સ્ટ્રાઉઝર. પણ જે સાપ હતા એ બધા સાપ બહુ ચિંતામાં હતા કારણ કે ફ્લેમિંગોના ટ્રાઉઝરના લીધે એ લોકો ચિંતામાં હતા. બીકોઝ ધે શો ધેટ, એ લોકોએ જોયું કે ધ ટ્રાઉઝર્સ વેર મેડ ઓફ સ્નેક સ્કીન. કારણ કે જે ટ્રાઉઝરમાં બ્લેક એન્ડ વ્હાઇટ સ્ટ્રીપ્સ હતી એ સાપની સ્કીનમાંથી બનેલી હતી, તેથી એ લોકો ચિંતામાં હતા. લેટ અસ ડિસ્કસ સમ ક્વેશ્ચન આન્સર્સ. ફર્સ્ટ, વોટ ડીડ અરેન્જ બાય ધ એનિમલ્સ ઓફ ધ ફોરેસ્ટ. જંગલના પ્રાણીઓએ શેનું આયોજન કર્યું? તો ધ એનિમલ્સ ઓફ ધ ફોરેસ્ટ અરેન્જડ અ ડાન્સ પાર્ટી. મળી ગયો ને આપણો જવાબ? આ આપણો પહેલો જવાબ છે. હાઉ વોઝ ધ ફ્લેમિંગોઝ, ફ્લેમિંગોઝ કેવા હતા? તે પણ જવાબ આપણને આપેલો છે કે ફ્લેમિંગોઝ વર ઓલ વ્હાઇટ, અગલી એન્ડ રેડિક્યુલસ, બરાબર. અને તે ડીડન્ટ એનીથિંગ ટુ વિયર, બરાબર. એમની પાસે પહેરવા લાયક કંઈ હતું નહીં. સેકન્ડ આન્સર. નાવ થર્ડ, વેર ડીડ ધ ફ્લેમિંગો ગો, ફ્લેમિંગોઝ ગો, એ ક્યાં ગયા? તો ધ ફ્લેમિંગોઝ વેન્ટ ટુ ધ ઓલ્સ હાઉસ હુ વોઝ ધ મોસ્ટ પ્રેસ્ટિજિયસ ડ્રેસ મેકર ઓફ ધ ફોરેસ્ટ. ક્યાં ગયા? ઓલના ઘરે ગયા, બરાબર. ઓકે, નાવ ફોર્થ, વાય વેર ધ સ્નેક્સ વરીડ. સ્નેક્સ કેમ ચિંતામાં હતા?
तो स्नेक द स्नेक्स वर वेरी वरीड अबाउट द फ्लेमिंगोस ट्राउजर्स बिकॉज दे शो दैट द ट्राउजर्स वेर मेड ऑफ स्नेक स्किन. બરાબર, એમની પોતાની ચામડીમાંથી ટ્રાઉઝર બનાવેલા હતા તેથી એ લોકો ચિંતામાં હતા. ફાઇન્ડ આઉટ ધ વર્ડ ફ્રોમ ધ પેસેજ મીન્સ વરિડ. વરિડનો બીજો શબ્દ શું થાય? તો ડેસ્પરેટ, એટલે ચિંતાતુર. ઓકે, લેટ્સ ડિસ્કસ અનધર પેરેગ્રાફ. ટુ સ્પેસીસ ઓફ ફ્લેમિંગોસ, ગ્રેટર ફ્લેમિંગો એન્ડ લેઝર ફ્લેમિંગોસ આર ફાઉન્ડ ઇન ગુજરાત. ગુજરાતમાં બે પ્રકારની ફ્લેમિંગોની જાતિ જોવા મળે છે, ગ્રેટર ફ્લેમિંગો અને લેઝર ફ્લેમિંગો. ઇન્સ્ટન્ટલી રેકોગ્નાઇઝેબલ ઇન ફ્લોક્સ ઓફ હન્ડ્રેડ્સ ઓફ ટેન્સ ઓફ હાઉસ થાઉઝન્ડ્સ, ધ લેઝર ફ્લેમિંગોઝ હેઝ અ લોંગ નેક ઓર લોંગ લેગ્સ, એ બેન્ટ બિલ, બિલ એટલે બીક, એન્ડ અ લાર્જ બોડી, શોર્ટર એન્ડ ડાર્કર પિંક ધેન ધ ગ્રેટર ફ્લેમિંગોઝ. એટલે જે ગ્રેટર ફ્લેમિંગો છે એના કરતાં વધારે મોટા હોય છે. બરાબર, શોર્ટર એન્ડ ડાર્કર પિંક, ડાર્ક પિંક અને શોર્ટર હોય છે. હવે આ જે આપેલા છે ફ્લેમિંગોસ, એ ઇન્સ્ટન્ટલી રેકોગ્નાઇઝેબલ ઇન ફ્લોક ઓફ હન્ડ્રેડ્સ ઓર ટુ ટેન્સ ઓર થાઉઝન્ડ્સ. બરાબર, ટેન ઓફ થાઉઝન્ડ્સ, કે આ જે ફ્લેમિંગો છે એ 100 થી તો 10,000ના ઝુંડની અંદર જોવા મળે છે. ધ લેઝર ફ્લેમિંગો હેઝ એ લોંગ બીક. લેઝર ફ્લેમિંગો જે છે એમની ચાંચ જે છે લાંબી હોય છે, લોંગ લેગ્સ એમના પગ જે છે લાંબા હોય છે, અ બેન્ટ બીક એમની જે ચાંચ હોય છે તે વળેલી હોય છે, એન્ડ અ લાર્જ બોડી અને એમનું બોડી જે છે એ વિશાળ હોય છે, પહોળું હોય છે. શોર્ટર એન્ડ ડાર્કર પિંક ધેન ધ ગ્રેટર ફ્લેમિંગો. ગ્રેટર ફ્લેમિંગો કરતાં એ ડાર્ક પિંક અને શોર્ટ હોય છે, નાનું હોય છે. લેઝર ફ્લેમિંગોઝ ઓલ્સો ડિફર ઇન ધ કલરેશન ઓફ ધ ઓફ ધીસ બીક. લેઝર ફ્લેમિંગો જે છે એ જે ચાંચની જે કલર છે, ચાંચનો જે રંગ છે એની અંદર પણ એમાં તફાવત હોય છે. લેઝર ફ્લેમિંગોઝ હેવ અ ડીપ રેડ બિલ ટીપર વિથ બેક, વેર એઝ ધ બિલ ઓફ ગ્રેટર ફ્લેમિંગોઝ લાઇટ પિંક ટીપ્ડ વિથ બ્લેક. લેઝર ફ્લેમિંગો જે છે એની જે બિલ એટલે ચાંચ જે હોય છે એ કેવી હોય છે? તો ડીપ રેડ, ડાર્ક રેડ હોય છે, અને એનું ટોચ જે છે બ્લેક હોય છે. જ્યારે ગ્રેટર ફ્લેમિંગોઝ છે એની બીક છે લાઇટ પિંક હોય છે, આની ડીપ રેડ હોય છે, આની લાઇટ પિંક હોય છે, અને બંનેની જે ટીપ જે છે એ બ્લેક હોય છે. ધ લેઝર ફ્લેમિંગોઝ હેઝ ફેઇન્ટ પિંક ફેધર્સ એન્ડ ડીપ ડાર્ક લેગ્સ. લેઝર ફ્લેમિંગો જે છે તે કેવા ઝાંખા પીળા, ઝાંખા ગુલાબી રંગના એના પીંછા હોય છે, અને ડીપ ડાર્ક લેગ્સ એમના જે પગ હોય છે એ ડાર્ક એટલે ઘાટા કલરના હોય છે. ધ આઈઝ યલો ટુ ઓરેન્જ એન્ડ આર સાઉન્ડેડ બાય અ મરૂન રિંગ. એમની જે આંખો હોય છે તે યલો ટુ ઓરેન્જની અંદર એ મરૂન રિંગની અંદર જોવા મળે છે. મેલ્સ આર સ્લાઇટલી ટોલર ધેન ફિમેલ્સ. એમાં પણ નર અને માદા જાતિ હોય છે, અને એમાં ફિમેલ કરતાં મેલ્સ જે છે એટલે કે નારી કરતાં નર જે જાત હોય છે તે થોડી ઊંચી હોય છે. એન્ડ યંગ વન્સ હેવ બ્રાઉન ફીધર્સ એન્ડ અ ડાર્ક ગ્રે બ્રિક. જે યંગ વન્સ એટલે બચ્ચાઓ હોય છે એ બચ્ચાઓને બ્રાઉન ફીધર હોય છે એટલે કે કથ્થઈ રંગના પીંછા હોય છે, અને ડાર્ક ગ્રે બીક એમની ચાંચ જે છે એ ગાઢ ગ્રે કલરની એટલે કે એશ કલરની હોય છે, ભૂખરા રંગની હોય છે. ગ્રેટર ફ્લેમિંગોઝ ઇઝ ધ લાર્જેસ્ટ સ્પેસીસ ઓફ ફ્લેમિંગોઝ. ગ્રેટર ફ્લેમિંગોઝ ઇઝ ધ લાર્જેસ્ટ સ્પેસીસ ઓફ ફ્લેમિંગો, એવરેજિંગ 110 to 150 સેન્ટીમીટર ટોલ એન્ડ વેઇટિંગ 2 to 4 કેજી. આજે ગ્રેટર ફ્લેમિંગો જે છે એ લાર્જ સ્પેસીસ છે, એની ફ્લેમિંગોની વિશાળ જાત છે કે જે 110 થી 150
50 સેન્ટીમીટર ઊંચા હોય છે અને 2-4 કિલો એમનું વજન હોય છે. ધ લાર્જેસ્ટ મેલ ફ્લેમિંગોઝ હેવ બીન રેકોર્ડેડ એટ અપ ટુ 187 સેન્ટીમીટર ટોલ એન્ડ 4.5 કેજી. જે સૌથી મોટા મેલ ફ્લેમિંગો હોય છે નર જાતિના, તે લોકોની જાતિ, તે લોકોની હાઈટ અને વજન બરાબર એ રેકોર્ડ કરવામાં આવેલો છે કે 187 સેન્ટીમીટરનું ઊંચું ફ્લેમિંગો જોવા મળે છે અને 4.5 કેજી વજન હોય છે. ધ ઓલ્ડેસ્ટ નોન ગ્રેટર ફ્લેમિંગો ઇન ઓસ્ટ્રેલિયા ઇઝ એટલીસ્ટ 75 યર્સ ઓલ્ડ. ઓસ્ટ્રેલિયાની અંદર ગ્રેટર ફ્લેમિંગો મળી આવ્યું છે કે જે સૌથી જૂનું છે, સૌથી ઘરડું છે, કે જે 75 વર્ષનું છે. ધ બર્ડ્સ એક્ઝેક્ટ એજ ઇઝ નોટ નોન. આ પક્ષીની એક્ઝેક્ટ ઉંમર કેટલી હોય છે તે જાણવા મળ્યું નથી. લેટ ડિસ્કસ સમ ક્વેશ્ચન ઓફ આન્સર્સ. ફર્સ્ટ ક્વેશ્ચન ઇઝ હાઉ મેની સ્પેસીઝ ઓફ ફ્લેમિંગોઝ આર ફાઉન્ડ ઇન ગુજરાત. તો જવાબ છે 2 સ્પેસીઝ ઓફ ફ્લેમિંગો, ગ્રેટર ફ્લેમિંગો એન્ડ લેસર ફ્લેમિંગો આર ફાઉન્ડ ઇન ગુજરાત. ગ્રેટર ફ્લેમિંગો એન્ડ લેસર ફ્લેમિંગો વિચ આર દે, તો એ આપણે બે જાતિ મળે છે જોવા, અને એ કઈ છે તો ગ્રેટર ફ્લેમિંગો અને લેસર ફ્લેમિંગો. સેકન્ડ ક્વેશ્ચન, હાઉ કેન વી રેકોગ્નાઇઝ લેસર ફ્લેમિંગો. આપણે લેસર ફ્લેમિંગો કેવી રીતે ઓળખી શકીએ છીએ? તો લેસર ફ્લેમિંગોઝ હેઝ અ લોંગ નેક ઓર લોંગ લેગ્સ, અ બેન્ટ બિલ એન્ડ અ લાર્જ બોડી. એ એની ઓળખ છે અને એનાથી આપણે એને ઓળખી શકીએ છીએ. આ એની ઓળખ છે બરાબર, અંદર જ આપેલું છે. વોટ ઇઝ ધ ડિફરન્સ બિટવીન લેસર ફ્લેમિંગો એન્ડ ગ્રેટર ફ્લેમિંગો. એ બંને વચ્ચે શું તફાવત છે? તો આપણને અહીંયા દેખાય છે કે લેસર ફ્લેમિંગોઝ હેવ અ ડીપ રેડ બિલ ટીપ્ડ વિથ બ્લેક, વેર એઝ ધ બિલ ઓફ ગ્રેટર ફ્લેમિંગોઝ આર પિંક ટીપ્ડ વિથ બ્લેક. બરાબર, આ એનો બંને વચ્ચેનો ડિફરન્સ છે કે એ બંને વચ્ચે શું તફાવત જોવા મળે છે. હાઉ મચ હાઇટ એન્ડ વેઇટ ઓફ ધ ગ્રેટર ફ્લેમિંગો. એ લોકોનું વજન કેટલું હોય છે તો એ પણ આપણે અહીંયા જોયું બરાબર, કે એની હાઇટ કેટલી હોય છે. તો ગ્લિટર ફ્લેમિંગો ઇઝ ધ લાર્જેસ્ટ સ્પેસીઝ ઓફ ફ્લેમિંગો એવરેજિંગ 110 ટુ 150 સેન્ટીમીટર ટોલ એન્ડ વેઇટિંગ 2-4 કેજી. એન્ડ લાસ્ટ, હાઉ મચ ઓલ્ડ ધ ગ્લિટર ફ્લેમિંગોઝ. તો અહીંયા લખેલું છે The oldest known greater flamingos in Australia is at least 75 years old. Okay? Let's discuss third passage. Flamingos are found in various parts of Gujarat. ગુજરાતના જુદા જુદા ભાગોની અંદર ફ્લેમિંગો રહે છે, જોવા મળે છે. અરાઉન્ડ 30,000 ગ્રેટર ફ્લેમિંગોઝ એન્ડ અરાઉન્ડ 40,000 લેસર ફ્લેમિંગો ફાઉન્ડ ઇન લાસ્ટ કાઉન્ટિંગ, વિચ ઇઝ ધ હાઇએસ્ટ નંબર રેકોર્ડેડ ફ્રોમ ઇન્ડિયા. બરાબર, કે ગ્રેટર ફ્લેમિંગો 30,000 જેટલા, 30,000ની આસપાસ, અને લેસર ફ્લેમિંગો 40,000ની આસપાસ છેલ્લું જે ગણતરી થઈ તેની અંદર જોવા મળ્યા છે, કે જે ઇન્ડિયાના રેકોર્ડમાં હાઇએસ્ટ નંબર, સૌથી મોટો નંબર છે, સૌથી મોટો આંકડો છે. હાઇએસ્ટ કોન્સન્ટ્રેશન્સ ઓફ ફ્લેમિંગોઝ વેર રેકોર્ડેડ ઇન ધ ગલ્ફ ઓફ ખંભાત, ફોલોડ બાય ગલ્ફ ઓફ કચ્છ એન્ડ અધર કોસ્ટલ એરિયા. મોટાભાગની જે હાઇએસ્ટ કોન્સન્ટ્રેશન ઓફ ફ્લેમિંગોઝ, કે મોટાભાગના જે ફ્લેમિંગોઝ છે એ આપણને ક્યાં જોવા મળે છે? તો ગલ્ફ ઓફ ખંભાત, એટલે કે ખંભાતનો અખાત, કે જે કચ્છના અખાત તરફ જાય છે, અને એ જે આખો દરિયાઈ વિસ્તાર છે, દરિયાઈ કિનારો જે છે, ત્યાં આપણને જોવા મળે છે. ધ લેસર ફ્લેમિંગોઝ વેર એક્સક્લુઝિવલી ફાઉન્ડ ઓન ધ કોસ્ટલ વેટલેન્ડ્સ. લેસર ફ્લેમિંગો આપણને ક્યાં જોવા મળે છે? તો દરિયાઈ જે કિનારો છે, કે જ્યાં ભીનાશ આપણને જોવા મળે છે, ત્યાં એ લોકો મોટેભાગે જોવા મળે છે, ત્યાં એમનું વિશાળ ક્ષેત્ર હોય છે. The monotonous desert landscape of Gujarat is changed by splashes of red and pink spots, creating a lively sight. Khavda flamingo colony in Kutch is reputed among the biggest flamingos colony in the world. આપણે અહીંયા જોયું એ પ્રમાણે આજે monotonous desert landscape of Gujarat, ગુજરાતનો જે એકદમ ડલ વિસ્તાર, ડલ રણ વિસ્તાર જે છે બરાબર, ડેઝર્ટ લેન્ડસ્કેપ, ત્યાં આગળ આપણને એ હવે અત્યારે બદલાઈ ગયો છે, ચેન્જ
પરિવર્તન આવી ગયું છે. એ અત્યારે કેવો, જે મોનોટોનસ અને ડેઝર્ટ હતો એટલે કે નીરસ રણ વિસ્તાર હતો, એની જગ્યાએ સ્પ્લેશિસ ઓફ રેડ એન્ડ પિંક સ્પોટ્સ, કે ત્યાં આપણને લાલ અને ગુલાબી કલરના જગ્યાઓ ત્યાં વરસતી હોય તેવી દેખાય છે. ક્રિએટિંગ એ લાઇવલી સાઇટ, કે ત્યાં જીવન આપણને જોવા મળતું હોય એવું જીવંત દ્રશ્ય જોવા મળે છે, જીવંત દ્રશ્યનું નિર્માણ કરે છે. ખાવડા ફ્લેમિંગો કોલોની ઇન કચ્છ, કચ્છની અંદર ખાવડા ફ્લેમિંગો કોલોનીની અંદર ઇઝ રેપ્યુટેડ અમોંગ ધ બિગેસ્ટ ફ્લેમિંગો કોલોની ઇન ધ વર્લ્ડ. આખા વિશ્વની અંદર એ સૌથી મોટી ફ્લેમિંગોની કોલોની જોવા મળે છે. કઈ ફેમિલી? તો કચ્છની અંદર આવેલી ખાવડા ફ્લેમિંગો કોલોની. ઈચ યર દર વર્ષે અબાઉટ હાફ અ મિલિયન ફ્લેમિંગોઝ માઇગ્રેટ ફ્રોમ હોટર ક્લાઇમેટ્સ ટુ ધ વોટરી એક્સપાન્સ ઓફ ધીસ એરિયા ટુ બ્રીડ. દર વર્ષે અહીંયા હાફ અ મિલિયન ફ્લેમિંગોઝ, કે 1.5 મિલિયન કરતાં પણ વધારે ફ્લેમિંગોઝ, એ હોટર ક્લાઇમેટ છોડીને એ લોકો ક્યાં જાય છે? વોટરી એક્સપાન્સ ઓફ ધીસ એરિયા, કે તેમનો ઉછેર કરવા માટે એ લોકો વોટરી એક્સપાન્સ, જ્યાં આગળ પાણી જોવા મળતું હોય એવા વિશાળ ક્ષેત્રની અંદર જાય છે. વી આર પ્રાઉડ ઓફ ધ એશિયાટિક લાયન એઝ અવર સ્ટેટ એનિમલ, કે આપણે આપણું રાષ્ટ્રીય પ્રાણી જેમ એશિયાટિક લાયન જે છે એના વિશે ગર્વ અનુભવીએ છીએ, તેમજ સો વી આર ફોર ગ્રેટર ફ્લેમિંગોઝ એઝ અવર સ્ટેટ બર્ડ, કે આપણું જે ગુજરાતનું રાજ્ય પક્ષી જે છે એ ગ્રેટર ફ્લેમિંગો જે છે એ પણ આપણને એવી રીતે જોવા મળે છે. લેટ ડિસ્કસ સમ ક્વેશ્ચન્સ ફ્રોમ ધીસ પેસેજ. હાઉ મેની ગ્રેટર એન્ડ લેસર ફ્લેમિંગોઝ ફાઉન્ડ ઇન લાસ્ટ કાઉન્ટિંગ ઇન ગુજરાત? બરાબર, તો એ તો આપણને અહીંયા જોવા મળ્યો કે અરાઉન્ડ 30,000 ગ્રેટર ફ્લેમિંગો એન્ડ અરાઉન્ડ 40,000 લેસર ફ્લેમિંગોઝ ફાઉન્ડ ઇન લાસ્ટ કાઉન્ટિંગ ઇન ગુજરાત. વેર ડઝ ધ હાઈએસ્ટ ફ્લેમિંગોઝ રેકોર્ડેડ, એ ક્યાં રેકોર્ડ થયા? તો હાઈએસ્ટ ફ્લેમિંગોઝ આર રેકોર્ડેડ ઇન ગલ્ફ ઓફ ખંભાત. બરાબર, ધ હાઈએસ્ટ કોન્સન્ટ્રેશન ઓફ ફ્લેમિંગોઝ વેર રેકોર્ડેડ ઇન ધ ગલ્ફ ઓફ ખંભાત. વેર ડઝ ધ લેઝર ફ્લેમિંગો ફાઉન્ડ, લેસર ફ્લેમિંગો ક્યાં જોવા મળે છે? તો લેસર ફ્લેમિંગોઝ વેર ફાઉન્ડ ઓન ધ કોસ્ટલ વેટલેન્ડ્સ. વિચ ઓફ ધ બિગેસ્ટ ફ્લેમિંગોઝ કોલોની ઇન ધ વર્લ્ડ? તો કઈ કોલોની? ખાવડા ફ્લેમિંગો કોલોની ઇન કચ્છ ઇઝ ધ બિગેસ્ટ ફ્લેમિંગો કોલોની ઇન ધ વર્લ્ડ. એન્ડ લાસ્ટ, હાઉ મેની ફ્લેમિંગોઝ માઇગ્રેટ ઇન ગુજરાત, વાય? બરાબર, તો અહીંયા જવાબ આપેલો છે, અબાઉટ હાફ અ મિલિયન ફ્લેમિંગોઝ માઇગ્રેટ ફ્રોમ માઇગ્રેટ ઇન ગુજરાત, વાય? તો ટુ ધ વોટરી એક્સપાન્સ ટુ એરિયા ટુ બ્રીડ, બ્રીડ કરવા માટે, ઉછેર કરવા માટે, બ્રીડ માટે એ લોકો અહીંયા આવે છે. ઓકે, આ જે ક્વેશ્ચન આન્સર છે એ સેમ્પલ પેરેગ્રાફ છે, અને આમાંથી જ તમને આવી રીતના પેરેગ્રાફ પૂછાશે. નીચે 5 ક્વેશ્ચન પૂછેલા હશે અને એને આપણે પેરેગ્રાફમાંથી શોધવાના રહેશે. ઇટ ઇઝ વેરી ઇઝી, બટ બી એક્યુરેટ એન્ડ બી ઓકે. બાય, થેન્ક યુ, ટેક કેર.